માલદીવને લઈને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા વોર શરૂ થયું છે અને માલદીવનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે લક્ષદ્વીપ વર્સિસ માલદીવ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યારે લોકો એ પણ શોધી રહ્યા છે કે દરિયા કિનારા, મુસાફરી અને પર્યટનના સંદર્ભમાં કયો વિકલ્પ વધુ સારો છે. આ બધાની વચ્ચે હવે ભારતીયો અને ખાસ કરીને નવયુગલોનો લક્ષદ્વીપ તરફનો ઝુકાવ વધ્યો છે અને ટૂર ઓપરેટરોને ત્યાં લક્ષદ્વીપના ટૂર પેકેજની ઇન્ક્વાયરી વધી છે. અને અગાઉ લક્ષદ્વીપના અમારી પાસે બુકિંગ આવતા હતા, જનરલી 30-35 બુકિંગ અમે કરતા હતા, પણ હમણાં થોડાક દિવસથી માલદીવ્સનો આ જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે તેના કારણે લક્ષદ્વીપની ઇન્ક્વાયરીમાં ઘણો બધો ઉછાળો આવ્યો છે. અને હનીમૂન કપલ્સ અત્યારની આ સિઝન દરમિયાન હનીમૂન કપલ્સની ખૂબ જ ઇન્ક્વાયરીઓ લક્ષદ્વીપને લઈને આવી રહી છે. જે લોકો માલદીવ જઈ રહ્યા હતા અત્યારે હાલ એ લોકો ડાયવર્ટ થઈ અને લક્ષદ્વીપ તરફની બુકિંગ્સ અમને વધુ મળી રહી છે. અત્યારે ઇન્ક્વાયરી 30-35 રોજની ઇન્ક્વાયરીઓ આવી રહી છે અમારી પાસે, જેમાંથી અમે 10-15 ઇન્ક્વાયરીઓ કન્ફર્મ બી થઈ રહી છે. એ પછી જે એકદમ એલર્ટનેસ વધી ગઈ એટલે સરપ્રાઇઝિંગલી જે વીકમાં કે મહિનામાં 2-3 ફોન આવતા હતા એના બદલે અત્યારે રોજના 30-35 ફોન આવી રહ્યા છે. ઇવન તો ઓફિસમાં રૂબરૂ વોકિંગ વધી ગયા છે. કસ્ટમરોનો આના પ્રત્યે જાગૃતિ એકદમ વધી ગઈ, અવેરનેસ વધી ગઈ. અને સાથે સાથે માલદીવ જેમ બોયકોટ માલદીવનો હેશટેગ ચાલ્યો, જેને લીધે લોકો પણ માલદીવ જનારા લોકો પણ અત્યારે એવું કહે છે કે ના, અમને કોઈ અન્ય સ્થળ આપો પણ માલદીવ તો જવું જ નથી. તો આ એક સરપ્રાઇઝિંગલી બહુ સારી વસ્તુ છે. ડોમેસ્ટિક ટુરિઝમ માટે જોવા જઈએ તો બહુ સારી વસ્તુ કહેવાય. અમારી ઓફિસની વાત કરો, લગભગ અમુક છેલ્લા જે 7-8 દિવસની વાત કરીએ તો આ પછી લગભગ રોજની બધી બ્રાન્ચોને સંકલિત કરું તો ટોટલ લગભગ મિનિમમ 3,000-4,000 લોકોની ઇન્ક્વાયરી અલગ અલગ રીતે લક્ષદ્વીપ માટે આવી ગઈ. લક્ષદ્વીપ સુંદર જગ્યાઓમાંની એક છે. લક્ષદ્વીપના સુંદર બીચ પર એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીની પણ મજા માણી શકો છો. માલદીવ્સની સરખામણીમાં લક્ષદ્વીપની ખાસિયતો પર નજર કરીએ તો માલદીવ કરતા અડધા ખર્ચમાં લક્ષદ્વીપનો પ્રવાસ થઈ શકે છે. લક્ષદ્વીપમાં પેરાગ્લાઇડિંગ, સ્કુબા ડાઇવિંગ, કેકિંગ, સ્નોર્કલિંગ આવી એક્ટિવિટી ઉપલબ્ધ છે. મરીન મ્યુઝિયમ જે જોવાલાયક સ્થળોમાંથી એક છે. લક્ષદ્વીપ પ્રવાસ માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી પીક સમય છે, જ્યારે માર્ચથી મે દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે. ફ્લાઇટ અને સમુદ્રી જહાજ મારફતે લક્ષદ્વીપ પહોંચી શકાય છે. માલદીવ્સ અને લક્ષદ્વીપની સરખામણીમાં પ્રવાસીઓ લક્ષદ્વીપ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે, જેના માટે વિવિધ ટૂર એપ્લિકેશનમાં દેશમાંથી 3,400થી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે અને ટૂર ઓપરેટરને ત્યાં પ્રતિદિન 30 જેટલા બુકિંગ થઈ રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં લક્ષદ્વીપ એક હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને તો નવાઈ નહીં. કેમેરામેન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, અમદાવાદ.